ચૂંટણી જીત્યા પછી અન્ય પાર્ટી તરફથી પ્રલોભન મળ્યા હોવાનો એકરાર કરતા ડોડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા. ચૂંટણી જીત્યા પછી તમને કોઈ પાર્ટી તરફથી પ્રલોભન મળ્યા હતા? એક મુલાકાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે હા, હું ચૂંટણી જીત્યા પછી અનેક પાર્ટીઓ તરફથી મને પ્રલોભનો મળ્યા હતા. બીટીપીમાંથી છૂટા પડ્યા ત્યારે પણ મને એમની પાર્ટીમાં પાછા બોલાવતા હતા ત્યારે મેં સ્પષ્ટ ના પાડેલી કે હું અપક્ષ તરીકે લડી લઈશ પણ બીટીમાં પાછો નહીં આવું. ચૂંટણી જીત્યા પછી ઘણી અટકળો શરૂ થઈ હતી કે ચૈતરભાઈ ભાજપમાં જતા રહેશે, પણ હું અડગ હતો. હું લોકોના વિશ્વાસથી હું જીત્યો હતો એટલે મને સત્તા કે પૈસાનો મોહ ન હતો, એટલે મારે કોઈ બીજી પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન જ રહેતો ન હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવાન માનનો મારા પર ભરોસો હતો. મેં પણ એમના પર ભરોસો રાખ્યો અને આજે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જ કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીમાં જ રહીને કામ કરતા રહીશું. શું કોઈ રાજકીય પાર્ટીએ તમને અન્ય પાર્ટીમાં જોડાવા કોઈએ ઓફર કરી હતી? આવા એક પ્રશ્નનો જવાબનો ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હા, વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી ઘણા બધા ફોન અમારા પર આવ્યા હતા. જો તમે લોકોના કામો કરવા માગતા હોય તો અમારી સાથે ભાજપમાં આવો અને ભાજપમાં જોડાઈ જાઓ. તમારી સિમ્બોલમાં પાર્ટીમાં જોડાવાની જરૂર નથી, તમારે અમને સમર્થન જ આપવાનું છે. બાકી અમે બધું જોઈ લઈશું અને તમે બીજા ચાર ધારાસભ્યોને પણ ભાજપમાં લઈ આવો એવી ઓફર થઈ હતી. પણ પ્રજાએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો હતો, પાર્ટી અને કેજરીવાલજી અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ ભરોસો ન તૂટે એટલે અમે આ બીજી કોઈ પણ પાર્ટીમાં નહીં જવાનું નક્કી કર્યું હતું. જ્યારે મેં બીટીપીમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ભાજપે મને કહ્યું હતું કે તમે લડો, અમારી પાર્ટીમાં આવો, અમે ભાજપમાંથી અમે ટિકિટ આપીશું. અમે આમ આદમી પાર્ટીમાં રહીને નવી દિશા અને દશા બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આવનાર સમયમાં હજુ વધુ સારો પ્રયાસ કરીશું અને સારા પરિણામો મળશે એવો મને વિશ્વાસ છે. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા. આ ચોક્કસ પરિણામ 8 તારીખે હતું, પછી 9 તારીખથી ઘણા મિત્રો, ઘણા નેતાઓ, ઘણા રાજકીય નેતાઓના પણ ફોન હતા કે તમે લોકોના કામો કરવા માગતા હોય તો અમારી સાથે આમ ભાજપમાં આવો, જોડાવ, અને તમારે કોઈ સિમ્બોલમાં કે પાર્ટીમાં જોડાવાનું નથી, તમારે સમર્થન આપવાનું છે, અમે સંભાળી લઈશું બધું અને બીજા ચાર ધારાસભ્યને બી લઈ આવો. પરંતુ અમારી જે લોકોની વિશ્વાસ હતો એ લોકો પર વિશ્વાસ ના તૂટે અને કેજરીવાલજી અમારા પર ભરોસો મૂકેલો એ ના તૂટે અને અમે જ્યાં છે ત્યાં જ અમે બરાબર છે એ રીતના. ને જ્યારે અમે બીટીપીમાંથી રાજીનામું મૂક્યું ત્યારે પણ અમને ભાજપે કીધું હતું કે આવો, લડો, ટિકિટ અમે આપીશું. પછી બી અમે આમ આદમીને પસંદ કરી છે. અમે એક નવી દિશા અને દશા બદલવાની ફિરાકમાં છે અને નવો રસ્તો અમે અપનાવ્યો છે અને આવનાર સમયમાં થોડો સમય લાગશે, થોડો સંઘર્ષ લાગશે, પણ આવનાર વર્ષોમાં અમે ચોક્કસ સફળ થઈશું અને એનું પરિણામ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આંબળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર
ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે।